નમસ્તે જી આદિ મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 7 મૂલ્ય મીમાંસા. તો મૂલ્ય મીમાંસા માટે પ્રયોજાતો અંગ્રેજી શબ્દ જે છે એને એક્સિયોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ. મૂલ્ય મીમાંસાને અંગ્રેજીમાં એક્સિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ એક્સિયોલોજી જે શબ્દ જે છે એ મૂળ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો છે. ગ્રીક ભાષાનો એક્સિયોસ નામનો શબ્દ છે જેને આપણે અહીંયા લખ્યું છે. એક્સિયોસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે વર્ધિત અથવા તો ઉચિત અથવા તો મૂલ્યવાન એવો શબ્દ આપણે કરીએ છીએ. આથી એક્સિયોસ અથવા મૂલ્યવાન અને લોગો એટલે શાસ્ત્ર અથવા તો એનો મીમાંસા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આમ એક્સિયોલોજી જે શબ્દ જે છે એ અહીંયા મૂલ્યવાન છે, મૂલ્ય છે, અને લોજી એટલે શાસ્ત્ર, એટલે મૂલ્ય મીમાંસા અથવા મૂલ્ય શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂલ્ય મીમાંસામાં માનવી ના જે માનવીય મૂલ્યો છે એના અંગેનો વિચાર કરવામાં આવે છે. આ માનવીય મૂલ્યો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. એ માનવીય મૂલ્યો છે એ બે પ્રકારના છે. પહેલું છે આચરણલક્ષી મૂલ્ય, બીજું છે સૌંદર્યલક્ષી મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આચરણલક્ષી મૂલ્ય જે છે એનો અભ્યાસ નીતિશાસ્ત્રની અંદર કરવામાં આવે છે, જ્યારે સૌંદર્યલક્ષી જે મૂલ્ય જે છે એનો અભ્યાસ સૌંદર્યલક્ષી શાસ્ત્રની અંદર કરવામાં આવે છે. આમ અંગ્રેજી ભાષામાં જેને આપણે વેલ્યુ એ મૂળ લેટિન શબ્દ છે એ વેલિયર પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે સાર્થકતા, જેનો અર્થ થાય છે સાર્થકતા. આ શબ્દ ના જે મૂલ્ય છે એ શબ્દનો મૂલ્ય બાદ એનું ગુણાત્મક જે બાબત છે એને અગત્યતાને વ્યક્ત કરવામાં આવે છે. જેને આપણે વિચારો દ્વારા, લાગણીઓ દ્વારા, ભાવનાઓ દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા આપણે એને પ્રયોજી શકીએ. એ જ રીતે કોઈ સારી બાબત હોય, સારા અથવા ખરાબની વાત કરીએ એ પણ આપણે રજૂઆત કરીએ છીએ. ઈચ્છનીય અથવા અનિચ્છનીય, ખરાબ સારું, વિવિધ બાબતો આપણે એની રજૂઆત કરીએ છીએ. આમ મૂલ્ય એ માત્ર વિશેષણ નથી, પણ મૂલ્યાંકન, જે મૂલ્યાંકન થાય છે, મૂલ્યાંકન થતું હોય છે, એ મૂલ્યાંકન કરવાના ધોરણો છે એમ કહેવામાં આવે છે. તો અહીંયા સ્વામી જીતાનંદ નંદજી જે છે એને પણ અહીંયા એની મૂલ્ય વિશેની ચોક્કસ પ્રકારની ગુણવત્તા દર્શાવી છે. માણસને તેના પ્રાણી સહજ એની જે મર્યાદાઓ રહેલી હોય એ મર્યાદાઓ ઉપર એને ઉઠાવવામાં મદદરૂપ થાય છે, અને જ્યારે બુદ્ધિ પ્રદીપ્તમાન બને છે ત્યારે એ વ્યક્તિ એક ચોક્કસ પ્રકારની સારી વ્યક્તિ, મૂલ્યવાન છે, ઉચ્ચ મૂલ્યો ધરાવનાર છે એમ આપણે ઓળખીએ છીએ. અહીંયા અરબના મત પ્રમાણે, WEM અરબ જે છે એના મત પ્રમાણે આખરી દ્રષ્ટિએ મૂલ્યવાન તો તે જ બાબત જે છે કે આત્મિક વિકાસ પ્રતિ દોરી જાય છે. પોતાનો આત્મિક વિકાસ જે છે એ તરફ લઈ જાય એને જ મૂલ્યવાન કહેવામાં આવે છે. મનુષ્ય એ માત્ર પ્રાણી નથી કે માત્ર જીવન ટકાવનારી ઈચ્છાઓની જ નથી, પરંતુ પોતાના સ્વના સાક્ષાત્કાર પ્રતિ તરફ દોરી જનાર જે વ્યક્તિ છે એના માટે જ મૂલ્યવાન શબ્દ આપણે ઓળખીએ છીએ. હવે સૌથી અગત્યની વાત કરીએ મૂલ્ય, તો મૂલ્યનું સ્વરૂપ છે, તો મૂલ્યના સ્વરૂપ એ ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક છે હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વચ્ચેનો ભેદ. હકીકતલક્ષી અને મૂલ્ય એ બંને વચ્ચેનો ભેદ શું છે એના પર આધાર રાખે છે. બીજી વાત કરી છે મૂલ્યોના જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ શું છે, અને ત્રીજું સ્વરૂપની વાત કરી છે કે મૂલ્યોની જે વ્યક્તિલક્ષીતા અને વસ્તુલક્ષીતા કોને કહેવાય. આ એ ત્રણ મૂલ્યોના સ્વરૂપ છે, એમાં સૌથી પહેલા આપણે આજે જોઈએ છીએ હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વચ્ચેના ભેદ વિશેનો. તો હકીકતલક્ષી કોને કહેવાય કે જેને હકીકતમાં હોય તેવી બાબતને આપણે હકીકતલક્ષી વિધાનો તરીકે ઓળખીએ છીએ. અહીંયા હકીકતલક્ષી વિધાનોની વાત કરીએ તો
હકીકત લક્ષી વિધાનો જે છે અને મૂલ્ય લક્ષી વિધાનો બંને વચ્ચેનો તફાવત ની વાત કરવાની। તો હકીકત લક્ષી ની અંદર શું કહેવાય કે ભાઈ પૃથ્વી ગોળ છે, આ હકીકત છે। તમે ગમે ત્યાં જશો તો પૃથ્વી ગોળ જ છે એવું જ આપણને જાણવા મળવાનું છે। અને બીજી વાત કરીએ કે ભારતને 1947 માં આઝાદી મળી, તો એ સાચી વાત છે। આ બંને વસ્તુ સમજો તમે, પૃથ્વી ગોળ છે ગમે ત્યાં જશો તો આ જ વસ્તુ આવવાની છે। 1947 માં ભારત દેશને આઝાદી મળી એ ગમે તેને પૂછશો, ગમે ત્યાં લખેલું હશે તો ગમે તે વ્યક્તિ આ જ કહેવાની, આ હકીકત છે। અહીંયા સોનું ચાંદી એ ધાતુ છે તો એ હકીકત જ છે, એમાં ક્યારેય કોઈ બદલાવ આવવાનો નથી। તાજમહેલ એ આગ્રામાં આવેલો છે, તાજમહેલ એ આગ્રામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે સમજો કે હકીકત શું છે, બહુ સહેલો પ્રશ્ન છે। હકીકત લક્ષી એટલે હકીકતને લગતો હોય તેવી બાબતો, પૃથ્વી ગોળ છે હકીકત છે, આગ્રાની અંદર તાજમહેલ આવેલો છે એ પણ હકીકત છે। તો આપણને એ આપણને ચોક્કસ વનસ્પતિ એ સૂર્યપ્રકાશની પ્રકાશને જરૂરી છે વનસ્પતિ માટે, માનવ જીવન માટે ઓક્સિજન જરૂરિયાત છે, આ બધી હકીકતને લગતા પ્રશ્નો છે। એટલે હકીકત લક્ષી મૂલ્ય તરીકે વિધાન તરીકે આપણે ઓળખવામાં આવે છે। અહીંયા પૃથ્વી છે તો એ ચોક્કસ પ્રકારની આપણે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરી છે, ઇતિહાસની વાત કરી છે, ધાતુ વિશેની વાત કરી છે, સ્થળ વિશેની વાત કરી, આ બધી જ વસ્તુ જે છે એ હકીકતમાં છે એટલે આપણે એને હકીકત લક્ષી વિધાનો તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતે અહીંયા વાત કરીએ કે મૂલ્ય લક્ષી વિધાનો, મૂલ્ય જેને જે વ્યક્તિ કિંમતી માનતી હોય એને મૂલ્યવાળી કહેવાય। અહીંયા સ્ત્રીઓને આભૂષણો વધારે પસંદ હોય છે, સ્ત્રીઓને આભૂષણો વધારે પસંદ હોય છે, આ જેનું મૂલ્યવાન ગણાય એના માટે એ મૂલ્યવાન છે કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓને રવિવારે મજા પડે છે, એ જે વિદ્યાર્થીઓને રવિવારે મજા આવતી હોય એના માટે મૂલ્યવાન છે, બીજા કોઈને ના લાગતી। તો અહીંયા હંમેશા સાચું બોલવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ શું છે, એ એક મૂલ્યવાન છે, સાચું બોલો તો એ એક એ તમારી કિંમત થાય છે, એ મૂલ્યવાન આપણે ઉચિત કહેવામાં આવે છે, કિંમતી કહેવામાં આવે છે। તો આ જે વિધાનો છે એ સીધે સીધી રીતે કે આડકતરી રીતે એના ચોક્કસ પ્રકારની વ્યક્તિની જે પસંદગી છે એ પસંદગી દર્શાવે છે। અહીંયા મૂલ્યલક્ષી વિધાનો અંગે એકથી વધારે અભિપ્રાયો કે વિકલ્પો પણ હોઈ શકે છે, કારણ કે મૂલ્ય લગતા વિધાનો વાસ્તવિક હકીકતતા કરતાં કંઈક અલગ હોય છે। જે વ્યક્તિને જેમાં રસ હોય, જેમાં રુચિ હોય, જે જેને પસંદ આવતી હોય એ વસ્તુ એના માટે એ મૂલ્યવાન ગણાય, જ્યારે એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે એને રસ ન હોય, એ વસ્તુ એને ન ગમતી હોય તો એના માટે મૂલ્યવાન છે એમ કહેવામાં આવતું નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મૂલ્યલક્ષીમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, સ્થળ વચ્ચે એનો અભિપ્રાય બદલાય છે, જ્યારે અહીંયા હકીકત લક્ષી વિધાનો જે છે એમાં કોઈ પણ રીતે એવા પોતાના મંતવ્યની રજૂઆત કરી શકાતા નથી, એ પ્રમાણે એનું મૂલ્ય વધઘટ થતું નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ પ્રકરણની શરૂઆતમાં જે મૂલ્ય મીમાંસાની આટલી ચર્ચા કરી, મૂલ્ય મીમાંસાને આપણે એક્ઝ્યુલોજી તરીકે ઓળખવામાં આવે છે। આ એક્ઝ્યુલોજીનો અર્થ એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલો છે, મૂળ લેટિન શબ્દ એક્ઝ્યુઝ પરથી આવેલો છે, એનો એક્ઝ્યુઝનો અર્થ થાય છે વર્ધી, ઉચિત કે મૂલ્યવાન, એના લોજી એટલે શાસ્ત્ર, શાસ્ત્રને મીમાંસા પણ તરીકે ઓળખવામાં આવે છે। તેથી આપણે આ એક્ઝ્યો અને લોજી બંને શબ્દને ભેગા કરીને એક્ઝ્યોલોજી શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એને આપણે શું કહીએ છીએ, મૂલ્ય મીમાંસા તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે
આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એના પછી આપણે નેક્સ્ટ સમયે જોઈશું.